વડોદરામાં ગત 24 કલાકમાં શહેરના વિવિધ 17 વિસ્તારમાં કોરોનાના 67 કેસ નોંધાયા હતા, જ્યારે ઓમિક્રોનના 7 નવા કેસ આવ્યા હતા. આ કેસ પૈકી એક યુવતીને સ્થાનિક સંપર્કથી જ ચેપ ફેલાયો હતો. ગત 24 કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં ભાયલી અને સેવાસીમાં પણ 6 કેસ નોંધાયા છે. બીજી તરફ કોરોનાના એક્ટિવ કેસોમાં એક જ દિવસમાં 56નો વધારો થયો છે અને એક્ટિવ કેસો વધીને 236 થઈ ગયા છે. આ દર્દીઓ પૈકી 8ને ઓક્સિજન પર અને 2ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ગોત્રી ગોકુલનગર વિસ્તારનો એક વૃદ્ધ દંપતી ગત 20મી ડિસેમ્બર યુકેથી ભારત આવ્યું હતું. આ પૈકીના પુરુષની વય 74 વર્ષ અને મહિલાની 65 વર્ષ છે. 25મી ડિસેમ્બરે તેમની તબિયત સહેજ બગડતા પહેલા રેપિડ અને બીજા દિવસે RT-PCR પોઝિટિવ આવ્યા હતા. જો કે તેઓ એસિમ્પ્ટોમિક હોવાથી અને કોઈના ક્લોઝ કોન્ટેક્ટમાં ન હોવાથી તંત્રને રાહત છે. તેમના આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જ્યારે 23 વર્ષની દિવાળી પુરાની યુક્તિ સ્થાનિક રહીશોને પણ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.